નમસ્કાર દર્શક મિત્રો, સુરત એક્સ વાય ઝેડ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુમુલ ડેરીના પ્રમુખ શ્રી રાજુભાઈ પાઠક સાથે આજે એક વિશેષ મુલાકાતમાં આપ સૌનું ફરીથી એક વખત સ્વાગત છે. રાજુભાઈ, આપનું સ્વાગત છે અમારી સુરત એક્સ વાય ઝેડ વેબ ચેનલમાં. બેન, એક તો આપે આ જે નવું સોપાન આપની ચેનલ એક્સ વાય ઝેડ નું સુરત અને સમગ્ર વિસ્તારમાં આપે શરૂઆત કરી છે, એક બેન તરીકે આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપની ચેનલ ખૂબ લોક ઉપયોગી થાય એવી અમારી શુભકામના. થેન્ક યુ સો મચ રાજુભાઈ. સૌથી પહેલાં તો આપને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આજે આપણે ખૂબ સરસ એક ફૂડ હબનું જે લોન્ચિંગ કર્યું છે માસ્ટર શેફનું, તો એ વિશે આપણે અમારા દર્શક મિત્રોને માહિતી આપો. સુમુલ ડેરી વર્ષોથી અમારા વડીલો સુરત અને તાપી વિસ્તારમાંથી, અંતરિયાળ વિસ્તારમાંથી દૂધનું કલેક્શન કરીને શહેરીજનોને ગુણવત્તાવાળું દૂધ અને એની બનાવટ પૂરી પાડવી એવા શુભ આશય સાથે સહકારી માધ્યમથી કોઓપરેટિવ બેઝ ઉપર લગભગ 50 વર્ષથી આ કામ કરતી સંસ્થા આજે વટવૃક્ષ બનીને દૈનિક 15-16 લાખ લીટર દૂધ સંપાદન કરીને આ શહેરીજનોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને દૂધ અને દૂધની બનાવટ સંપૂર્ણપણે શુદ્ધ લોકો સુધી પહોંચે એવી સુવિધા ઉપલબ્ધ કરી છે. એની સાથે સાથે માર્કેટિંગની વ્યવસ્થામાં અમે અન્ય ક્ષેત્રમાં પણ બાય પ્રોડક્ટ અને અન્ય પ્રોડક્ટ ઊભી કરીને એમાંથી જે કંઈક પ્રોફિટ થાય એ પ્રોફિટ અમારા સભાસદોને પાસોન કરીને એમની આર્થિક સદ્ધરતા આવે એ માટેના અનેકવિધ પ્રોજેક્ટો લઈને સુમુલ ડેરી કામ કરી રહી છે. એના ભાગરૂપે જ અમે અદ્યતન આઈસ્ક્રીમ પ્લાન્ટ અમે અમારું નવું બોર્ડ બેઠા પછી આઈસ્ક્રીમ પ્લાન્ટ ચાલુ કર્યો. આ આવતી 1 તારીખે અત્યંત આધુનિક ફૂલ્લી ઓટોમેશન યુરોપિયન ટેકનોલોજીવાળી બેકરીનો પ્લાન્ટ પ્રોડક્શન 1 તારીખથી ચાલુ થઈ જવાનું, જે ભારતવર્ષમાં મોટી મલ્ટીનેશનલ કંપની બ્રિટાનિયા અને પાર્લે એ પણ સ્ટીલ ફૂલ્લી ઓટોમેશન બેકરી પ્લાન્ટમાં નથી. આ સુમુલ ડેરી માત્ર ભારતવર્ષમાં પ્રથમવાર આ ક્ષેત્રમાં ફૂલ્લી ઓટોમેટિક પ્રોડક્શનથી લઈને પેકિંગ સુધી નોટ અ હ્યુમન ટચ ફૂલ્લી હાઇજેનિક પ્લાન્ટ 1 તારીખથી આ શહેરીજનો અને દક્ષિણ ગુજરાતના પ્રજાજનો માટે એક આ અમારી પ્રોડક્ટ બેકરીની સંપૂર્ણ પ્રોડક્ટ બ્રેડ, બિસ્કિટ, કૂકીઝ, ટોસ્ટ દરેક વેરાયટી અમે 1 તારીખથી અમારું પ્રોડક્શન ચાલુ કરીએ છીએ. અને શુદ્ધ એની પ્યોરિટી માટે મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પ્રોડક્ટ લોન્ચ થતી હોય તો એની ટેસ્ટ માટેની સુવિધા અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈએ મૂકી નહીં હશે. અમારી 3 લેયરમાં દૂધ, દૂધની બનાવટો, સ્વીટ મીઠાઈ અને આ બેકરીનું પ્રોડક્ટ આ ત્રણેયના ટેસ્ટિંગ માટેની સુવિધા અમે શહેરીજનો માટે ઉપલબ્ધ કરાવી છે. એફએસઆઈના ફસાઈના બધા નોર્મ્સ અત્યંત આધુનિક અને ફૂલ્લી અમારા
લિટરેટ સ્ટાફ સાથે અમે આ સુવિધા ફ્રી ઓફ ચાર્જમાં શહેરીજનો માટે અમે સુવિધા ઉપલબ્ધ કરાવી છે. એટલે અમારી પ્રોડક્ટમાં 100% શ્યોરિટી પ્યોરિટી છે. અમે ચેલેન્જેબલ સાથે માર્કેટમાં અમે અમારી પ્રોડક્ટ મૂકી ચાલુ છે અને બીજી નવી પ્રોડક્ટ મૂકીએ છીએ. સાહેબ, હું એવું કહીશ કે આ જે પ્રોડક્ટ આપણે લોન્ચ કરીશું, બેકરીની પ્રોડક્ટ જે હશે, એનું ડિલિવરી સિસ્ટમ કેવી રીતે હશે? એ ડિલિવરી સિસ્ટમમાં અમારો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ અમારી 3-લેયર સિસ્ટમ છે. એક અમારું જે અત્યારનું સાઉથ ગુજરાતનું આખું માર્કેટ અમે જે પકડ્યું છે એમાં એક CNF હશે, એના નીચે ડીલર હશે અને રિટેલર નીચે. આવા 3-લેયરમાં અમે માર્કેટિંગ સુવિધાનું સ્ટ્રક્ચર અમે બનાવ્યું છે. અને છેલ્લા 2 મહિનાથી અમે એક લેબ મૂકી હતી માત્ર દૂધ અને દૂધની બનાવટની ટેસ્ટિંગ માટે. આજે જે લેબ વાન મૂકી છે એ મીઠાઈ અને બેકરી પણ એડ કરીને, તો એ 2 મહિનાના રિપોર્ટ પ્રમાણે 1100 ને સમથિંગ જે સેમ્પલો લેવાયા એ સેમ્પલોમાંથી લગભગ 300 સેમ્પલ સુમુલના લીધા. લોકોએ સુમુલના ટેસ્ટ કરાવ્યા, અમારી જ પ્રોડક્ટ લોકો લાવીને ટેસ્ટ કરાવ્યા. મને કહેતા ગર્વ અને આનંદ થાય છે કે અમારી સુમુલની ઓળખ જ આ છે કે 100% અમારા સેમ્પલ ઓકે થયા. અને અધર્સ પ્રાઇવેટ અને અન્ય પ્રાઇવેટ ડેરીઓના સેમ્પલ લેવાયા 875, એમાંથી 145 જ સેમ્પલ ઓકે થયા, 730 સેમ્પલ ફેલ ગયા. આના પરથી ફલિત થાય છે કે માર્કેટમાં લોકો પ્રજાજનો પાસે સુવિધા ન હોવાથી કાં સમજ ન હોવાથી એડલ્ટ્રેશનવાળું દૂધ અને દૂધની બનાવટના ભોગ બને છે. એ ભોગ ન બને આવા શુભ હેતુથી સ્થળ પર જ વિનામૂલ્યે ચકાસણી થાય અને એક હેલ્થ અવેરનેસનો એક ઝુંબેશનો કાર્યક્રમ થાય. આવી ભારત દેશમાં સૌ પ્રથમ કોઓપરેટિવ સેક્ટરમાં પહેલી સુવિધા સુમુલ ડેરીએ શરૂઆત કરી છે આ શહેરીજનોના હિત માટે. ખૂબ જ સરસ. પણ સુમુલ ડેરીનું નામ ખૂબ જ મોટું છે અને સુરત શહેર માટે તો છે જ. સુમુલ ડેરીથી જ પહેલેથી અમે બી નાના હતા તો સુમુલનું જ દૂધ પીવું જોઈએ એવું લોકો કહેતા હતા. તો આપણે દૂધ વિશે વાત કરીશું, તો જે દૂધ કેટલું હેલ્ધી હશે અને એમાં કોઈક આપણે સિસ્ટમ કોઈક નવી લોન્ચ કરી છે? નહીં, દૂધ માટે અમારું જે ગ્રામ્યથી દૂધનું કલેક્શનની એક ચેન છે, ગ્રામ્ય સ્તર સુધી અમારું આખી કોઓપરેટિવ બેઝ ઉપર ચેન ઊભી થાય છે. અને ત્યાં પણ અમારા બધા જ દૂધ મંડળી ગામ લેવલે છે, કલેક્શન સેન્ટર. ત્યાં પણ દૂધના ટેસ્ટિંગ માટેના બધા જ ઇક્વિપમેન્ટ અમે ત્યાં પ્રોવાઈડ કર્યા છે. અને અમારી આખી અમારી ટેરેટરી સુરત જિલ્લા અને તાપી જિલ્લામાં આખી એક આખી ચેન બનાવી છે. એટલે અમારે ત્યાંથી દૂધ સંપાદન પ્રોક્યુરમેન્ટની જે પ્રોસિજર થાય છે ત્યાંથી જ ફિલ્ટર થઈને આવે છે. ચેક પોઈન્ટ દરેક જગ્યાએ અમારા સિસ્ટમ જે છે ટેસ્ટિંગના એ બધા જ BCO અમે મૂક્યા છે, બલ્ક કુલિંગ. એનાથી દૂધની ગુણવત્તા, જે બેક્ટેરિયા જે જોવા જોઈએ એ મેન્ટેન થાય છે. અને ત્યાર પછી અહીંયા પાસ્ચ્યુરાઇઝ કરીને પ્રોસેસ કરીને અમે પ્યોરિટી સાથે એના ફેટ SNF જે મેન્ટેન કરવાના છે એ મેન્ટેન કરીને અમે પ્યોર મિલ્ક શહેરીજનોને અમારા ગ્રાહકોને પૂરું પાડે આ પ્રકારની કોઓપરેટિવની એક વ્યવસ્થા છે. ખૂબ સરસ. આપણે દૂધની તો વાત કરી જ, સાથે દહીં. હજુ દૂધમાં અમે આખા દેશમાં કોઓપરેટિવ સેક્ટરમાં પણ ગીર ગાયનું દૂધ અને ગીર ગાયનું ઘી પ્યોર એ પણ આપણી
સુમુલે લોન્ચિંગ કર્યું છે શહેરીજનોના હિતમાં, અને આપણે જે વાત કરી એ પ્રમાણે દહીં માટે અમારા માર્કેટિંગ વિભાગના અમારા અધિકારીઓ એ સર્વે કર્યું, અને આપણા સાઉથ ગુજરાતમાં વેજીટેરિયન જે લોકો છે અને ખાસ કરીને બહેનો જે વેજીટેરિયન છે એમાં B12 સૌથી વધારે હાઈએસ્ટ પ્રોબ્લેમ હોય તો આપણા સાઉથ ગુજરાતમાં. એટલે જ મેં કહ્યું કે દહીંની પણ કંઈક પ્રોડક્ટ આપણે નવી લોન્ચ કરી છે. B12નો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે સ્પેશિયલી સ્વિઝરલેન્ડથી કલ્ચર મંગાવ્યા, અને પ્રોબાયોટિક ફેટી નોન ફેટી પ્રોબાયોટિક દહીં લોન્ચિંગ કર્યું છે, અને અમારું પ્રોબાયોટિક દહીં સાયન્ટિફિકલી લંચ સાથે દિવસમાં 100 ગ્રામ લેવ તો B12ની ટેબ્લેટ લેવાની પણ આવશ્યકતા ન પડે એટલી 100% ગેરંટી સાથેની વાત છે. તમે કોઈ પણ ડૉક્ટર ફિઝિશિયન ડૉક્ટર સાહેબને પણ આ બાબતમાં તમે પૂછી શકો છો. અમે R&D કરાવીને આ પ્રકારની સુવિધા લોકોના હેલ્થ માટેની અમે આ સુવિધા ઉપલબ્ધ કરી છે. ખૂબ જ સરસ. તો મહિલાઓએ દહીં ખાવું જ જોઈએ જેથી કરીને B12નો પ્રોબ્લેમ આવે નહીં. હવે મહિલાની વાત કરીશું તો સાહેબ, મહિલા બચત જૂથ શું છે આપણા કંઈક સુમૂલમાં, જે સ્ત્રી સશક્તિકરણ માટે આપણે કંઈક કર્યું છે? અમે અમારા લગભગ 1.5 લાખ બહેનો મહિલા બચત જૂથમાં આવરી લેવા એ પ્રકારનું અમારું આયોજન છે, અને લગભગ 90,000 સુધી અમે એ લક્ષ્યાંક પહોંચી ગયા છે, અને આવનાર વર્ષમાં મારા ગામડામાં રહેતી મારી માતાઓ બહેનો પહેલાં તો એક બચતનો ભાવ થાય, સામૂહિકતાનો ભાવ આવે એ પ્રકારનું અમે એક બચત જૂથ બનાવ્યા છે, અને અમે પેરેલલ બેંક જેવું મારે એ બહેનોનું 200-300 કરોડ રૂપિયાની બચત પોતાની થાય બહેનોની, અને એમાંથી જ એમનો વ્યવસાય થાય એ પ્રકારનું ભવિષ્યમાંનું અમારું આયોજન છે. અને બચત જૂથના બહેનો માટે પણ અત્યારે મારા ગ્રામ્ય લેવલ પર અમે અમારી જે લોનની સુવિધા અમે જે ઊભી કરી છે એ પણ ભારત દેશમાં માત્ર આ સુમૂલે કોઓપરેટિવ સેક્ટરમાં 0% વ્યાજ પર કોઈ પણ જાતનું વ્યાજ વસૂલ્યા વગર અમે 200 કરોડ રૂપિયાનું આ વર્ષે લોન આપવાનું અમે નક્કી કર્યું છે, જેથી અને એમાં અમારા બચત જૂથના બહેનોને પ્રાયોરિટી આપી અને બહેનો માટે આ યોજના બનાવી. અમે બહેનો ગામડામાં પોતાના સમાનભેર ઘર આંગણે રોજગારી નહીં પણ ધંધો કરી શકે એવા હેતુથી 50,000-1,00,000 રૂપિયા કમાઈ શકે એવા હેતુથી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના રૂપમાં બહેનો કામ કરે એવા હેતુ સાથે અમે આ યોજના મૂકી છે. મને લાગે છે ત્યારે આવનાર દિવસોમાં બહેનો આ દિશામાં આગળ વધીને પગભર થઈને એક સારા પશુપાલન વ્યવસાયમાં જોડાશે, એક શ્વેત ક્રાંતિના મંડાણ થયા છે એવું અમે માની રહ્યા છીએ, અને ગામડા તૂટતા પણ બચશે આનાથી. આ દિશામાં બધા જ કન્સેપ્ટ સાથે અમારી સંસ્થા આગળ વધી રહી છે. અમને છેલ્લા વખતે લગભગ 4-1 વર્ષ પહેલાં એનર્જી સેવિંગ એવોર્ડ અમને મળ્યો હતો આપણા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી, માન્ય પ્રણવ મુખર્જીના હસ્તે સુમૂલને એનર્જી સેવિંગમાં. પણ ત્યાર પછી અમે ખૂબ સંસ્થાએ દરેક ક્ષેત્રમાં ઘણું બધું કામ કરીને અમે સેવિંગ કરી શક્યા છે. ફેટ SNF લોસમાં હોય કે અમારો વહીવટી ખર્ચ હોય અને એવા વિવિધ ક્ષેત્રમાં અમે કામ કરીને આમાં ગત વર્ષમાં પણ અમે
64 કરોડ રૂપિયા જેવા અમે સેવિંગ કરી શક્યા હતા. એ જ માહિતી સેવી ઇમ્પોર્ટન્ટ છે. અને એ 64 કરોડ રૂપિયા અમારા સભાસદોને અમે પાસન કરીએ છીએ. અમે સુમૂલ ઉત્તરોત્તર પ્રોગ્રેસ કરી રહ્યું છે અને અમારા ડેટા જે છે ટર્ન ઓવર પણ અમારું સમયાંતરે અમારો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 6 મહિનામાં અમારું 300 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર વધી ગયું છે અને આ વર્ષે લગભગ અમારું જે ટાર્ગેટ છે એ 3300 કરોડ રૂપિયા સુધીનું ટર્ન ઓવર થાય એ દિશામાં અમારું નિયામક મંડળ અને અમારા અધિકારીઓ કામ કરી રહ્યા છે. ખૂબ જ સરસ. લાસ્ટ એક ક્વેશ્ચન પૂછીશ આપને કે આપણે જે હબ હેલ્ધી ફૂડ હબ શરૂ કર્યું છે તો એમાં આપણે શું શું પ્રોડક્ટ મૂકી છે અને હેલ્ધી પ્રોડક્ટ કઈ હશે? અમે અહીંયા જે ફૂડકોર્ટ ચાલુ કર્યું છે એ ફૂડકોર્ટ ફૂલ આખું હાઇજેનિક છે. એમાં આપણા ફાસ્ટફૂડ જે છે પીઝા બર્ગર એ પ્રકારની વિવિધ પ્રોડક્ટો સાથે અમે એક હેલ્ધી ફૂડ મળે શહેરીજનોને એવા શુભ આશયથી આ ફૂડકોર્ટનું અહીંયા નિર્માણ કર્યું છે. અને આગળ જતાં આખી એક ચેન ઊભી થાય સમગ્રતા સાઉથ ગુજરાતમાં એ દિશામાં પણ અમારું આયોજન છે. એની સાથે સાથે અમારા ખેડૂતોની જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ગુણવત્તાવાળી શહેરીજનોને મળી રહે એ પ્રકારનું પણ આવનાર દિવસોમાં સુમૂલ બ્રાન્ડથી અનાજ કઠોળ આવી અનેક વિવિધ વસ્તુઓ જીવન જરૂરિયાતની ખેડૂતને એક માર્કેટ મળશે અને વેપારી યુઝર જે છે યુઝરને સારું ગુણવત્તાવાળું એક સ્થળેથી મળી રહે વિશ્વસનીયતાવાળું એ પ્રકારનું અમારું આખી એક ચેન ઊભી કરવાનો પણ શુભ આશયથી અમે અમારો પ્લાન છે આગામી રોજ. ખૂબ જ સરસ. તો જલ્દીથી આપણી આ ફૂડ હબની ફ્રેન્ચાઇઝી અને ડિસ્ટ્રીબ્યુટર જલ્દીથી નિમાય એવી શુભકામના. થેન્ક યુ સો મચ.